સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન ચોકબજારના 200 વર્ષ જૂના ચર્ચના પ્રાર્થના હોલનું ગુરુવારે જીએમઆરસી દ્વારા ડિમોલિશન કરાયું છે। શહેરના 200 વર્ષ ચર્ચનું ડિમોલિશન થતા લોકોમાં મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે, પરંતુ મેટ્રો દ્વારા ચર્ચના ટ્રસ્ટીઓને વળતર ચૂકવી તેમની સહમતિથી ડિમોલિશન કર્યા હોવાનું જાણવા મળ્યું છે। સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરીને કારણે અનેક વિવાદો ઉભા થઈ રહ્યા છે। શહેરમાં મેટ્રોની કામગીરીથી અનેક રસ્તા ખોદી દેવાતા રસ્તાઓ બંધ થવા ઉપરાંત સાંકડા થઈ જતા ટ્રાફિકની ભારી સમસ્યા થઈ રહી છે। ઉપરાંત કોટ વિસ્તારમાં ઘણી મિલકત ટ્રેનના રૂટમાં આવતી હોય જીએમઆરસી દ્વારા આ મિલકતોનું ડિમોલિશન કે અન્ય ઘણા પ્રકલ્પનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેને કારણે વિવાદ પણ ઉભો થઈ રહ્યો છે। સુરત શહેર માટે મેટ્રોનો પ્રોજેક્ટ ઘણો જ મહત્વાકાંક્ષી છે અને તેની કામગીરી પણ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। આગામી વર્ષ સુધીમાં એક ફેઝ શરૂ થાય તે માટે કવાયત થઈ રહી છે। સુરત શહેરમાં બે ફેઝમાં મેટ્રો રેલ દોડશે, જેમાં ફેઝ 1 નો રૂટ ડ્રીમ સિટીથી સરથાણાનો છે, જ્યારે ફેઝ 2 નો રૂટ સારોલથી ભેસાણ સુધીનો છે। શહેરના કોટ વિસ્તારની ટ્રાફિકની ભારે સમસ્યા નિવારવા માટે ભવિષ્યમાં મેટ્રો લાભદાયી બની રહેશે। સુરત શહેરના ગીચ વિસ્તાર એવા સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર બી મેટ્રો માટે આયોજન કરવામાં આવ્યું છે। કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરી માટે જગ્યાઓની અછત હોવાથી અનેક મિલકતનું ડિમોલિશન કે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। ભૂતકાળમાં ટાવર રોડ પર મોચીની ચાલનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ મોટો વિવાદ થયો હતો। જોકે હાલમાં ચોક બજારમાં આવેલી 200 વર્ષ જૂની ચર્ચનું મેટ્રો માટે ડિમોલિશન શરૂ કરવામાં આવતા તે ચર્ચાનો વિષય બન્યો છે। મેટ્રોના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર ચર્ચના ટ્રસ્ટી સાથે વાટાઘાટ કરી સમજૂતો કરવામાં આવ્યો છે અને આ ચર્ચના ડિમોલિશન માટે વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું છે, ત્યારબાદ ડિમોલિશન કરવામાં આવ્યું છે।